મિત્રો, ચાલો આપણે ગીતડું ગાઈએ. તમારે પણ મારી સાથે આ ગીત ગાવાનું છે. ઝાડની સાથે દોસ્તી, મારે પાનની સાથે દોસ્તી, હરિયા ભરિયા પંખીઓના ગાનની સાથે દોસ્તી, દરિયા સાથે દોસ્તી, મારે કાંઠા સાથે દોસ્તી, ગળિયા ગળિયા શેરડીઓના સાંધા સાથે દોસ્તી, કેરમ સાથે દોસ્તી, મારે કોડી સાથે દોસ્તી, રંગ રંગના કાગળની હોળી સાથે દોસ્તી, મમ્મી સાથે દોસ્તી, મારે પપ્પા સાથે દોસ્તી, સૌના મારા ગળિયા ગળિયા ગપ્પા સાથે દોસ્તી. મિત્રો, તમને પણ આ ગીત ગાવાની ખૂબ મજા આવી હશે. પહેલાં શું કર્યું, પછી શું કર્યું, વાક્યોને સવારથી સાંજના ક્રમમાં ગોઠવો. મિત્રો, જો આ સ્ક્રીન ઉપર તમને 10 વાક્યો દેખાતા હશે, બરાબર ધ્યાનથી વાંચો. તમે દિવસની શરૂઆત કઈ રીતે કરો છો, તો એ ક્રમને આપણે જોવાના છે અને લખવાના છે. ચાલો, સૌથી પહેલું શું આવશે? હા, દાંત સાફ કર્યા, ત્યારબાદ સ્નાન કર્યું, ત્યારબાદ ચા નાસ્તો કર્યો, પછી ગૃહકાર્ય કર્યું અને ગણવેશ પહેરીને તૈયાર થયા, પ્રાર્થના સભામાં રજૂઆત કરી, ભાષાનો તાસ આવ્યો, મિત્રો સાથે રમત રમ્યા, દાદીમાએ વાર્તા કહી અને છેલ્લે ચાંદા મામા સપનામાં આવ્યા. તો મિત્રો, આખો દિવસ આપણે આ રીતની રોજની સીમા ગાળીએ છીએ. રમત, કોણ શું કરે છે તે જુઓ અને બોલો. ક્રિયાઓની ચિઠ્ઠીઓ બનાવી એક બોક્સમાં મૂકો. જમીન ભોંયતરિયા પર 3 વર્તુળ દોરો. મિત્રો, અત્યારે આપણે આ સ્ક્રીન ઉપર 3 વર્તુળ દોરીએ છીએ, જેમ કે ગઈકાલ, આજ, આવતીકાલ. ગઈકાલ એટલે રવિવાર, આજ એટલે સોમવાર અને આવતીકાલ એટલે આપણે મંગળવારનો દિવસ એમને આપીએ. હવે આપણે ચિઠ્ઠી ઉપાડીએ. એ ચિઠ્ઠી આપણે જાત જાતના ક્રિયાઓ દ્વારા લખેલી હશે, જેમ કે રમવું, ખાવું, હસવું, રડવું વગેરે. હવે આપણે ઉદાહરણ તરીકે જોઈએ. નૈના ચિઠ્ઠી ઉપાડે છે. તેની ચિઠ્ઠીમાં હસો એવી ક્રિયા કરવાનું આવે છે. નૈના ખડખડાટ હસે છે. જુઓ મિત્રો, આ રમત એવી રીતે રમવાની છે કે તમે બધા વારાફરથી આવો અને એક બાઉલમાં ચિઠ્ઠી હશે, એ ચિઠ્ઠી તમારે ઉપાડવાની છે. નૈનાએ ચિઠ્ઠી ઉપાડી અને એ ચિઠ્ઠીમાં હસો એવું લખ્યું છે, એટલે નૈના ખડખડાટ હસે છે. ત્યારબાદ નૈનાને આજના વર્તુળમાં ઊભા રાખવાનું છે અને ત્યાર પછી આપણે પ્રશ્નોત્તરી કરવાની છે કે નૈના આજે શું કરે છે. તો ભાઈ, આપણે એવી રીતે ઉત્તર આપી શકીએ, જેમ કે નૈના આજે હસે છે, તેવી જ રીતે આપણે વર્તુળ બદલી કાઢવાનું છે. જેમ કે ગઈકાલમાં, તો એમણે ત્યાં ઊભા રાખી દેવાના છે અને ત્યાર પછી વાક્ય બનાવવાનું છે. તો વાક્ય કંઈક આવું બનશે કે ગઈકાલે નૈના હસતી હતી અને આવતીકાલે નૈના હસશે. તો મિત્રો, આવા પ્રકારની રમત તમે તમારા ઘરના સભ્યો સાથે રમી શકો છો. કોણ શું શું કરતું હતું, બોલો અને લખો. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભાવના શું કરતી હતી. તો ભાઈ, ભાવના દોડતી હતી. તેવી જ રીતે ચોપડીનું ઉદાહરણ જોઈએ કે દિવ્યા શું કરતી હતી, દિવ્યા દોડતી હતી. હવે આગળ વાક્ય 1, મહેશ શું કરતો હતો, મહેશ લખતો હતો. વાક્ય 2, છોકરીઓ શું કરતી હતી, છોકરીઓ દોડતા કૂદતી હતી. જીત શું કરતો હતો, જીત વાંચતો હતો.
4. રિંકુ શું કરતી હતી? રિંકુ ટીવી જોતી હતી. 5. ફોરમ શું કરતી હતી? ફોરમ રસોઈ કરતી હતી. હવે આપણે મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી ફૂલોની જેમ હસતા રહેજો, ભણતા રહેજો અને તાજા માજા રહેજો. આવજો.